નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ સિક્સની પ્રથમ ટૂંક નોંધનો અભ્યાસ કરીશું આ ટૂંક નોંધનું નામ છે ટેરિબલ ઇફેક્ટ્સ ઓફ વોર એટલે કે યુદ્ધની ભયંકર અસરો તો શરૂઆત કરીએ

કે જો દેશ એના કુટુંબના વર્તમાન અને ભવિષ્ય માટે એના કુટુંબના વર્તમાન અને ભવિષ્યની સલામતી માટે અને એના પોષણ માટેની કાળજી રાખે એન્ડ એજ્યુકેટ્સ ધેર ચિલ્ડ્રન ઇન સચ એ વે અને એના બાળકોને એવી રીતે શિક્ષિત કરે કે ધે નેવર ફીલ લોનલીનેસ કે તેઓ ક્યારેય એકલવાયા પણ અનુભવે જ નહીં ધેન સેક્રિફાઈસ હુડ બી એક્સેપ્ટેબલ તો જ આ ભયંકર બલિદાન સ્વીકાર્ય રહેશે ફરીથી પોતાના દેશ માટે પોતાના દેશ માટે યુદ્ધમાં લડતા કામદારના મૃત્યુ પછી જો એ દેશ એના કુટુંબના વર્તમાન અને ભવિષ્યની સલામતી અને એના પોષણ માટેની કાળજી રાખે અને એના બાળકોને એવી રીતે શિક્ષિત કરે કે તેઓ ક્યારેય એકલવાયાપણાનો અનુભવ જ ન કરે તો જ કામદારોએ આપેલું આ ભયંકર બલિદાન સ્વીકાર્ય હશે રાઇટર આસ્ક વર્કર્સ ટુ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ધ પ્રોડક્શન ઓફ ઓલ વેપન્સ રાઇટર આસ્ક વર્કર્સ કે લેખિકા હેલન કેલર કામદારોને કહે છે શું કહે છે ટુ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ધ પ્રોડક્શન ઓફ વેપન્સ કે શસ્ત્રોના ઉત્પાદનનો વિરોધ કરવાનું કહે છે કેવા શસ્ત્રો જેવા કે ગેસ બોમ્બ રાઇફલ એન્ડ ઓલ અધર ટૂલ્સ અને એવા બીજા સાધનો ધેટ કેન સ્નેચ સમવન્સ લાઈફ કે જે કોઈ વ્યક્તિનું જીવન ઝૂટવી લે સ્નેચ એટલે ઝૂંટવી લેવું લેખિકા કામદારોને શસ્ત્રના ઉત્પાદન સામે વિરોધ કરવાનું કહે છે કેવા શસ્ત્ર જેવા કે ગેસ બોમ્બ્સ રાઇફલ્સ અને એવા બીજા સાધનો કે જે કોઈ વ્યક્તિની જિંદગી ઝૂંટવી લે સી બિલીવ્સ ધેટ લેખિકા એવું માને છે કે હેલન કેલર એવું માને છે કે મેન્યુફેક્ચરિંગ ઓફ ઓલ ધીસ કે આ બધી વસ્તુનું ઉત્પાદન આવા શસ્ત્રોનું ઉત્પાદન ઇઝ સેમ એસ ટુ મેન્યુફેક્ચર સ્ક્રેપ એ ભંગારના ઉત્પાદન જેવું છે સ્ક્રેપ એટલે ભંગાર લેખિકા એવું માને છે કે આવા બધા સાધનોનું ઉત્પાદન એ ભંગારના ઉત્પાદન જેવું છે વર્કર શુડ નોટ બી જસ્ટ ધ ઓર વેપન્સ હેન્ડ ઓફ અલ માઇટી ઓથોરિટી વર્કર શુડ નોટ બી જસ્ટ ધ ટોઇસ ઓર વેપન કાર્ડ ઓફ ધ હેન્ડ ઓફ અલ માઇટી ઓથોરિટીઝ કે કામદારોએ શક્તિશાળી સત્તાધારી પક્ષના હાથનું રમકડું કે શસ્ત્ર ન બનવું જોઈએ એ સત્તાધારી પક્ષ હુ કેન યુઝ ધેમ એની ટાઈમ એની વે એન અગેન્સ્ટ બડી એ ઓથોરિટી એ સત્તાધારી પક્ષ કે જે કોઈ પણ સમયે કોઈ પણ રીતે કોઈપણની વિરુદ્ધમાં એનો ઉપયોગ કરે છે લેખિકા એવું પણ કહે છે કે કામદારોએ આ શક્તિશાળી સત્તાધારી પક્ષના હાથનું રમકડું કે શસ્ત્ર ન બનવું જોઈએ એ સત્તાધારી પક્ષ કે જે કોઈ પણ સમયે કોઈ પણ રીતે કોઈની પણ વિરુદ્ધમાં એનો ઉપયોગ કરી શકે વર્કર્સ મસ્ટ નોટ ફોલો ઓર્ડર્સ લાઈક એ રોબર્ટ કે કામદારોએ રોબોટની જેમ આ સત્તાધારી પક્ષના હુકમોને અનુસરવા જોઈએ નહીં ધેર શુડ થિંક ઓન ઇટ તેઓએ આની ઉપર વિચાર કરવો જોઈએ એન્ડ ધેન ડિસાઈડ પછી નક્કી કરવું જોઈએ કે વેધર ટુ ફોલો ધેમ ઓર નોટ ફોલો ધેમ કે આવા હુકમોને અનુસરવા કે ન અનુસરવા પેલા વિચારવું જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ કે આવા અણધારિયા ડિસિઝનને અનુસરવા કે ન અનુસરવા ધેર વિલ બી માસ ડિસ્ટ્રક્શન ટુ ધ યંગ જનરેશન કે જે યુવા પેઢી છે યંગ જનરેશન છે એનો મોટા પ્રમાણમાં વિનાશ થઈ જશે ક્યારે ઇફ વોર ટેક પ્લેસ જો યુદ્ધ થાય તો ટેક પ્લેસ એટલે થવું બનવું જો યુદ્ધ થાય તો યુવા પેઢીનો મોટા પ્રમાણમાં નાશ થશે એ કારણ કે ઓનલી યંગસ્ટર આર ફિટ ફોર આર્મી કારણ કે માત્ર યુવા પેઢી જ યંગસ્ટરો એ જ આર્મી માટે ફિટ હોય છે એન્ડ મિલિયન્સ ઓફ ધેમ વિલ બી કિલ્ડ ઇન અ વોર અને એવા લાખો યુવા લોકોને યુદ્ધમાં મારી નાખવામાં આવશે એન્ડ ધોઝ અને એ લોકો હુ વોડ નોટ હુ વુડ નોટ બી કિલ્ડ એ લોકો કે જેને મારી નાખવામાં નહીં આવે એના અવયવ ગુમાવશે બીકમ હેન્ડીકેપ અને અપંગ થઈ જશે એન્ડ ધેર વોલ લાઈફ વિલ બી રૂડેડ અને પછી તેની આખી જિંદગી નાશ થઈ જશે એની આખી જિંદગી કામની એના માટે નહીં રે એટલે લેખિકા એવું કહે છે કે જો યુદ્ધ થશે તો યંગ જનરેશનનો મોટા પ્રમાણમાં નાશ થઈ જશે કારણ કે યંગ જનરેશન જ લશ્કર માટે ફિટ હોય છે યુદ્ધમાં આવા લાખો યંગ લોકો મૃત્યુ પામતા હોય છે અને જે લોકો મૃત્યુ નથી પામતા બચી જાય છે એ પોતાના અવયવો ગુમાવી દે છે અથવા અપંગ બની જાય છે અને એની જિંદગી જીવતા હોવા છતાંય નર્ક સમાન બની જાય છે રાઈટર ઇઝ અફ્રેડ ફોર યુઝ ડિસ્ટ્રક્શન ઓફ સોસાયટી એન્ડ જનરેશન ઓફ ધ કન્ટ્રી કે લેખિકા એ સમાજ અને પેઢીઓના વિનાશ માટે ભયભીત છે લેખિકા ભયભીત છે શેના માટે કે બહુ મોટો સમાજનો નાશ થઈ જશે બહુ મોટી પેઢીનો નાશ થઈ જશે કારણ કે વોર ઇટ સેલ્ફ એ લાર્જ સ્કેલ ટોર્નેડો કારણ કે યુદ્ધ પોતે જ એક મોટા પ્રમાણમાં આવતું ભવંડર છે કારણ કે યુદ્ધ એક એવું ટોર્નેડો છે છે જે કેટલાયને પોતાની સાથે લઈ જશે મોતને ઘાટ ઉતારી દેશે ઇટ વિલ સ્વેલો ઓલ ધ અચીવમેન્ટ્સ ટ્રેડિશન એન્ડ પ્રોસ્પરિટી ઓફ કોમન પીપલ એ યુદ્ધ સામાન્ય લોકોની સિદ્ધિ એની પરંપરા અને એની સમૃદ્ધિને ગળી જશે સ્વેલો એટલે ઘડી જવું ટ્રેડિશન એટલે પરંપરા પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ યુદ્ધ પોતે જ એક વિશાળ પ્રમાણમાં આવતું ટોર્નેડો છે એ સામાન્ય લોકોની સિદ્ધિઓ પરંપરાઓ અને સમૃદ્ધિને ઘડી જશે એ સામાન્ય લોકો હુ અર્નેડ ધેમ બાય હાર્ડવર્ક કે જે લોકો એને સખત મહેનત થી કમાયા હોય જ્યારે યુદ્ધ થાય છે ત્યારે મહેનત કરીને આપણે જે બધું મેળવેલું હોય સિદ્ધિ મેળવેલી હોય પ્રોપર્ટી સમૃદ્ધિ જે ભેગી કરેલી હોય બધી એક સાથે નાશ પામે છે વર્કર્સ આર કોલ્ડ ધ મોસ્ટ અનસેલ્ફિશ હ્યુમન બીંગ કામદારોને એકદમ બિન સ્વાર્થી માનવજાત તરીકે બોલાવવામાં આવે છે બિકોઝ કારણ કે વોટ એવર ધે વર્ક કારણ કે જે કંઈ તેઓ કામ કરે છે ડઝ નોટ કોન્સન ઓર બેનિફિટ ધેમ ઇન એની બધું એને કોઈ રીતે ફાયદો પહોંચાડતો નથી કે એ બાબતે એને કોઈ નિસ્બત હોતી નથી કામદારોને મનુષ્ય જાતના એકદમ બિન સ્વાર્થી બાળકો તરીકે બોલાવવામાં આવે છે કારણ કે કામદારો જે કાંઈ કાર્ય કરે છે એ પોતાના ફાયદા માટે હોતું નથી એ કાર્યો સાથે એને કોઈ નિસ્બત હોતો નથી તે વર્ક ટુ મેક અધર લાઈવ નોર્મલી કામદારો એ બીજા લોકોની જિંદગીને સામાન્ય કરવા માટે કામ કરે છે કામદારો કામ જ એટલે કરે છે કે જે બીજા લોકો હોય એનું જિંદગી નોર્મલ રહે તે વર્ક ટુ મેન્યુફેક્ચર પ્રોડક્ટ ફોર અધર્સ હેપીનેસ તેઓ બીજા લોકોના સુખ માટે કોઈ પ્રોડક્ટને ઉત્પાદિત કરવા માટે કાર્ય કરે છે કામદારો કોઈ પ્રોડક્ટને ઉત્પાદિત કરે છે તો એ પોતાના માટે નહીં બીજા લોકોના સુખ માટે તે ફાઇટ એન્ડ ડાય ઇન બેટલ તેઓ યુદ્ધમાં લડે છે અને મરે છે ટુ પ્રોટેક્ટ અધર્સ લિબર્ટી એન્ડ નેશન બીજાની સ્વતંત્રતા માટે અને બીજા રાષ્ટ્ર માટે બીજી બીજા લોકોની સ્વતંત્રતાનું રક્ષણ કરવા બીજા રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે કામદારો લડે છે અને મરે છે તો મિત્રો અહીંયા આપણે આ શોર્ટ નોટ્સને પૂર્ણ કરીએ થોડીક લાંબી ટૂંકનો જ છે અઘરી પણ છે વાંચવામાં સમય પણ લાગશે પણ પ્રયત્ન કરશો તો સરળ થઈ જશે